કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સરકારી કર્મચારીઓ માટે નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસને મંજૂરી આપીને વધુ એક ગુલાટ લગાવી દીધી. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરાવવા માટે રજૂઆત કરી રહ્યા છે, પણ મોદી સરકાર તેમની વાત સાંભળવા તૈયાર જ ન હતી. પરંતુ લોકસભાની ચૂંટણીમાં ભાજપને જે સ્પષ્ટ બહુમતી ન મળી એના કારણે ભાજપે હવે સરકારી કર્મચારીઓ સામે પણ ઘૂંટણ ટેકવી દીધા છે. મોદી સરકારે જાહેર કરેલી યુપીએસ એ જૂની પેન્શન સ્કીમ જે હતી એનું જ નવું સ્વરૂપ છે. પરંતુ જો જૂની પેન્શન યોજના લાગુ કરે તો થૂકેલું ચાટ્યું હોય એવું લાગે, કારણ કે જૂની પેન્શન યોજના પણ ભાજપે જ બંધ કરી હતી એટલે યુનિફાઇડ પેન્શન સ્કીમ એવું નવું નામ આપી દીધું. જોકે ભાજપ ચાલાકીઓ કરીને લોકોને બેવકૂફ બનાવવામાં પાવરધો છે. યુપીએસમાં પણ એવી ચાલાકીઓ છે, પણ યુપીએસની મોટાભાગની જે જોગવાઈઓ છે એ જૂની પેન્શન યોજના જેવી જ છે. યુનિફાઇડ પેન્શન સ્કીમમાં પણ જૂની પેન્શન યોજનાની જેમ નિવૃત્તિ પહેલાં છેલ્લા પગાર એટલે કે બેઝિક સેલરીના 50% રકમનું પેન્શન મળશે. યુપીએસનો વિકલ્પ પસંદ કરનારને ઓછામાં ઓછું 10,000 રૂપિયા પેન્શન મળે એવી જોગવાઈ પણ છે. જે સરકારી કર્મચારીએ 10 વર્ષની સેવા પૂરી કરી હોય તેને 10,000 રૂપિયાનું પેન્શન મળશે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ વખતે 60% રકમ મળતી ને બાકીના 40% પેન્શન ફંડમાં રહેતી. યુપીએસમાં પણ કર્મચારી નિવૃત્ત થાય એટલે ઉચ્ચ રકમ મળશે ને પછી પેન્શન મળશે. યુપીએસમાં પેન્શનર મૃત્યુ પામે તો પરિવારને કર્મચારીના મૃત્યુ સમયે મળતા પેન્શનના 60% રકમ પેન્શન તરીકે ચાલુ રહેશે. હાલની સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસમાં કર્મચારીના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થાના 10% રકમ કપાય છે. મતલબ કે કર્મચારીના પગારમાંથી કાપેલા નાણાં જ તેને નિવૃત્તિ વખતે પાછા અપાય છે અને સરકાર તેમાં 14% જેટલો ફાળો આપે છે. જૂની પેન્શન યોજનામાં કર્મચારીએ કોઈ ફાળો આપવાનો તો ન હતો. યુપીએસમાં સરકારનું યોગદાન વધીને 18.5% થવાનું છે, પણ કર્મચારીના પગારમાંથી રકમ કાપવાનું તો ચાલુ જ રહેશે. આ પ્રકારની જે ચાલાકીઓ છે એ છે જ, પરંતુ એના સિવાય યુપીએસ જૂની પેન્શન યોજના જેવી જ છે. યુપીએસ લાવીને મોદી સરકારે પોતે જ લીધેલા નિર્ણયો અથવા વલણ બદલીને યુટર્ન સરકાર સાબિત થવાની પરંપરાને આગળ દબાવ્યો છે. છેલ્લા મહિનામાં મોદી સરકારે આ 5મા મામલે ગુલાટ માર્યું છે. સૌથી પહેલાં મોદી સરકારે વકફ એક્ટમાં સુધારાનો ખડ્ડો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસીને સોંપવો પડ્યું. આ પહેલાં ઘણા મહત્ત્વના ખડ્ડા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને સોંપવાની માંગ થયેલી, પણ મોદી સરકાર કોઈનું સાંભળતી જ નહોતી, કારણ કે એમની બહુમતી હતી. પરંતુ આ વખતે બહુમતી નથી, એના કારણે હવે સાંભળવું પડે છે. મોદી સરકારે એ પછી સોશિયલ મીડિયાને નાથવા માટે બનાવેલું બ્રોડકાસ્ટિંગ પાછું ખેંચવું પડ્યું. સરકારની ટીકા કરતા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર્સ સહિતના વિરોધીઓ પર લગામ માટેનું બિલ અત્યારે તો સાવ અભરાઈ પર જ ચડાવી દેવાયું છે. એ પછી યુપીએસસી દ્વારા લેટરલ એન્ટ્રી ભરતી કરવાની જાહેર ખબર અપાયેલી તેને પણ મોદી સરકારે રદ કરવી પડી. સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી અનામતમાં પેટા અનામત અને ક્રિમિલિયરની જોગવાઈ કરવા ચુકાદો આપ્યો એ મુદ્દે પણ મોદી સરકારે ગુલાટ લગાવી છે. તેલંગાણામાં મડિગા રિઝર્વેશન પોરાટા સમિતિ એસસી અનામતમાં પેટા અનામત માટે લડત ચલાવે છે. 2023માં નવેમ્બરમાં તેલંગાણા વિધાનસભાની ચૂંટણી વખતે મોદીએ આ સમિતિના નેતા મંદાકૃષ્ણા મડિગાનું મંચ પર જાહેરમાં સન્માન કરીને વચન આપેલું કે ભાજપ દલિતો માટેની એસસી અનામતમાં પેટા અનામત લાવશે. હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ને ચિરાગ પાસવાન સહિતના દલિત નેતા એસસી અનામતમાં પેટા અનામતની વિરુદ્ધ છે, ત્યારે મોદી સરકારે જાહેર કરી દીધું છે કે એસસી અનામતમાં પેટા અનામત કે ક્રિમિલિયરની જોગવાઈ નહીં કરાય. પેન્શન યોજનાને તો મોદી સરકારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દીધેલો. 2022માં દેશના કેટલાક બિન ભાજપ પક્ષો શાસિત રાજ્યોએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરી ત્યારે ભાજપે કહેલું કે જૂની પેન્શન યોજના લાગુ કરાય તો દેશ આર્થિક રીતે બરબાદ થઈ જશે, એટલે અમે કોઈ કાળે જૂની પેન્શન યોજના લાગુ નહીં કરીએ. રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ એ 5 રાજ્યોમાં જૂની પેન્શન યોજના લાગુ કરાયેલી. સરકારી કર્મચારીઓના સંગઠનો જૂની પેન્શન યોજના લાવવાની માંગ કર્યા કરતા હતા, તેથી તેમને ફોસલાવવા માટે મોદી સરકારે 2023ના માર્ચમાં નાણાં સચિવ ટીવી સોમનાથનના નેતૃત્વમાં સમિતિ બનાવેલી. આ સમિતિ પણ નવી પેન્શન યોજના માટે તો હતી જ નહીં, પણ એનપીએસમાં સુધારા સૂચવવા માટે બનાવાયેલી. મતલબ કે મોદી સરકાર સ્પષ્ટ હતી કે કર્મચારીઓ ઉપરથી નીચે પડે તો પણ ઝક મારીને એનપીએસ જ સ્વીકારવી પડશે. મોદી સરકારની ગણતરી એનપીએસમાં 2-4 નાના નાના ફેરફારો કરીને કર્મચારીઓને ફોસલાવી દેવાની હતી, પણ લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓએ બંબુ લગાવી દીધો એટલે એનપીએસમાં સુધારાની વાત બાજુ પર મૂકીને નવી પેન્શન યોજના જ રજૂ કરી દીધી. આ નવી યોજનામાં જૂની યોજનાના શક્ય એટલા તમામ લાભો પણ સમાવી લેવાનો પ્રયત્ન કરાયો છે કે જેથી કર્મચારીઓને અસંતોષ ના રહે ને નજીકના ભવિષ્યમાં યોજાનારી 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને તેમનો અસંતોષ ભારે ના પડે.
છેલ્લા 10 વર્ષથી કોઈનું નહીં સાંભળનારી મોદી સરકારે કમસે કમ સરકારી કર્મચારીઓનું સાંભળ્યું છે. 10 વર્ષથી પોતાના મન કી બાત જ લોકોને સંભળાવ્યા કરતાં મોદી સુધી કર્મચારીઓના મન કી બાત પહોંચી છે. મોદી સરકારના યુટર્ન સાબિત કરે છે કે આ સરકાર પાસે કોઈ ચોક્કસ નીતિ નથી, કોઈ દિશા નથી. સત્તા ટકાવવા માટે અને મત લેવા માટે જરૂરી લાગે એ બધું કરવા માટે આ સરકાર તૈયાર છે. ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એટલે મોદીને હવે લોકોની વાત સાંભળ્યા વિના છૂટકો નથી. યુપીએસની જાહેરાત કરતી વખતે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો કે વડાપ્રધાન મોદી અને વિપક્ષની કામ કરવાની પદ્ધતિમાં ફરક છે. વિપક્ષો જૂની પેન્શન યોજનાના નામે રાજકારણ રમે છે, જ્યારે તેમનાથી વિરુદ્ધ નરેન્દ્ર મોદી ચર્ચામાં વધુ માને છે. આ કારણે જ એનપીએસમાં ફેરફારની સરકારી કર્મચારીઓની માંગને સાંભળીને મોદીએ સોમનાથન સમિતિ બનાવી હતી. આ સમિતિએ સંસ્થાઓ અને રાજ્યો સાથે 100થી વધુ બેઠકો યોજીને યુનિફાઇડ પેન્શન સ્કીમ બનાવી છે. વૈષ્ણવનો દાવો અત્યંત હાસ્યાસ્પદ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી એટલે મોદીને હવે લોકોની વાત સાંભળ્યા વિના છૂટકો નથી. બાકી છેલ્લા 10 વર્ષમાં મોદી લોકોનું કેટલું સાંભળે છે, કેવી ચર્ચા કરે છે, સૌએ જોયું જ છે. ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને ફાયદો કરાવવા માટે બનાવાયેલા 3 કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત સંગઠનોએ 1.25 વર્ષ આંદોલન કરવું પડેલું. મોદી તેમની વાત સાંભળવા જ તૈયાર નહોતા. છેવટે હારનો ખતરો લાગતા વાંકા વળીને 3 કાયદા રદ કરવા પડેલા. અત્યારે પણ લોકોની વાત સાંભળવાના નાટક લોકસભાની ચૂંટણીમાં હારના કારણે જ થઈ રહ્યા છે. આરોપ એવો લાગે છે કે આ જે યોજના છે તે આંધ્રપ્રદેશ સરકારની જે પેન્શન યોજના છે એનું જ કોપી પેસ્ટ છે. મોદી સરકારે જાહેર કરેલી નવી પેન્શન યોજના આંધ્રપ્રદેશની જગનમોહન રેડ્ડી સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓને એનપીએસના વિકલ્પે આપેલી પેન્શન યોજનાની બેઠી નકલ છે. કેન્દ્ર સરકારે બનાવેલી સોમનાથન સમિતિમાં નાણાં મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાધા ચૌહાણ ઉપરાંત પેન્શન રેગ્યુલેટરી ફંડના એની મેથ્યુ અને દીપક મોહંતી પણ હતા. 1.5 વર્ષ લગી ફીફા ખાંડ્યા પછી તેમણે આંધ્રની સ્કીમને કોપી પેસ્ટ કરી દીધી છે. આંધ્રપ્રદેશ સરકારે આંધ્રપ્રદેશ ગેરેન્ટેડ પેન્શન સિસ્ટમ એક્ટ 2023 હેઠળ તમામ કર્મચારીઓને નિવૃત્તિ પછી છેલ્લા 12 મહિનાના બેઝિક પગારના 50% રકમ પેન્શન તરીકે મળે એવી જોગવાઈ કરી છે. આંધ્રમાં નિવૃત્તિ વખતે કર્મચારીને એનપીએસમાંથી ચોક્કસ રકમ ચૂકવાય છે. આ રકમ આપ્યા પછી બાકી રહેતી રકમમાંથી મળતું પેન્શન છેલ્લા પગારના 50% ઓછું હોય તો તફાવતની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે. આ ઉપરાંત પેન્શન પર મોંઘવારી ભથ્થું પણ ચૂકવાય છે. પેન્શનર નિવૃત્ત થાય ત્યારે તેના વિધવાને પેન્શનની રકમના 60% રકમ ચૂકવાય છે. એટલે કે આંધ્રપ્રદેશ સરકારની જે પેન્શન સ્કીમ છે પોતાના કર્મચારીઓ માટે, તો આરોપ એવા લગાવવામાં આવી રહ્યા છે કે એ જ જે સ્કીમ છે તો એ સ્કીમનું જે કોપી પેસ્ટ છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને એ યોજના જણાવી દેવામાં આવી છે. જો કે આ જે યોજના છે એમાં જે જૂની પેન્શન સ્કીમ હતી એ જૂની પેન્શન સ્કીમ જેવી જ જોગવાઈઓ છે એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. પરંતુ હવે આવનારા સમયમાં ખબર પડશે કે આ જે પેન્શન યોજના છે યુપીએસ યુનિફાઇડ પેન્શન સ્કીમ, તો એનો જે કર્મચારીઓ છે એને કેટલો લાભ મળશે. જો કે જૂની પેન્શન સ્કીમ જે હતી તો જે પેન્શન સ્કીમ પણ ભાજપના રાજ્યમાં અટલ બિહારી વાજપેયીની સરકારમાં જ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ લગાતાર જે સરકારી કર્મચારીઓ છે તે સરકારી કર્મચારીઓ નિરંતર આ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગણી કરી રહ્યા હતા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા ત્યારબાદ ક્યાંક ને ક્યાંક ભાજપ ડગમગી ગઈ હોય એવું લાગી રહ્યું છે અને એના કારણે જ અત્યાર સુધીમાં ભાજપે પોતાના 5 નિર્ણયો પાછા લેવા પડ્યા છે. વિડીયો શેર જરૂર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય કરી લેજો, લાઇક કરજો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો જેથી કરીને અમે વધુ વિડીયો બનાવીએ અને તમારા સુધી આવી માહિતી પહોંચાડીએ.